हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स. वेलकम बीबीएसएम 5 बॉयज एंड गर्ल्स. नमस्ते श्री शिवशा कॉलेज ऑफ कॉमर्स मैनेजमेंट कंप्यूटर एजुकेशन मैनेज्ड बाय जैन सिटीजन एजुकेशन सोसाइटी. TYBBS सेमेस्टर 5 बिजनेस एनवायरनमेंट. फर्स्ट एक वक्त अपने केटलू कर्यू छे याद करी लईए. यूनिट फर्स्ट कम्प्लीट कर्यु बिजनेस एनवायरमेंट में, एन इंट्रोडक्शन टू बिजनेस एनवायरमेंट. सेकेंड यूनिट कम्प्लीट कर्यु आपणे एलपीजी लिबरलाइजेशन प्राइवेटाइजेशन एंड ग्लोबलाइजेशन. एना पछी आपणे लास्ट सेशन में थर्ड यूनिट कम्प्लीट कर्यु इंडियन टैक्स सीस्टम. आज आप स्टार्ट करीए छीए यूनिट नंबर 4 पब्लिक फाइनांस. ई कम्प्लीट थाय पछी आपणे एक यूनिट रिमेनिंग रहेशे यूनिट नंबर 5 इंटरनेशनल इंस्टीट्यूशन्स. आजे आपणे स्टार्ट करीए छीए यूनिट नंबर 4 पब्लिक फाइनांस. लेट्स सी यूनिट 4 पब्लिक फाइनांस. फर्स्ट इंट्रोडक्शन जोईए. टिल द 19th सेंचुरी कैपिटलिज्म वॉज कमांडिंग द ओवर वर्ल्ड्स इकोनॉमी. 19मी सदी में कैपिटलिज्म मीन्स मूड़ी के जे मेन पावर हतो वर्ल्डनी इकोनॉमी माटे के वर्ल्ड इकोनॉमी ने केवी रीते तमारे कमांड में लेवी. फ्री ट्रेड वॉज द मेन फीचर ऑफ कैपिटलाइजेशन. फ्री ट्रेड ઇઝીલી તમે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરી શકો કે જેને ફ્રી ટ્રેડ કહેવામાં આવે છે. એટલા માટે ગવર્મેન્ટે 1991માં એલપીજી લિબરલાઇઝેશન પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનનો 3 નવી પોલિસી અડોપ્ટ કરી. એ આપણે આગળના સેમમાં જોયું. આગળના યુનિટમાં એલપીજીમાં જોયું છે. ધ ગવર્મેન્ટ either state or central did not interfere but only played or act as a supervisor on world's economy. કોઈ પણ ગવર્મેન્ટ હોય છે એ બીજી કન્ટ્રીના ઇકોનોમીમાં ઇન્ટરફિયર કરી શકતી નથી. સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા સ્ટેટ ગવર્મેન્ટ કે એ ઇન્ટરફિયર કરતા નથી, બટ ઓનલી પ્લેડ એક્ટ એન્ડ સુપરવાઇઝર. એક સુપરવાઇઝર તરીકે વર્લ્ડ ઇકોનોમીનું સુપરવિઝન કરે છે કે કઈ બિઝનેસ એક્ટિવિટીઝ ચાલે છે, ઇકોનોમી કેવું ચાલે છે. ધે બિલીવ ધેટ ગવર્મેન્ટ ઇઝ ઓનલી અ ગાઈડ ફોર બિઝનેસ એક્ટિવિટીઝ. ગવર્મેન્ટ માને છે કે તે માત્ર ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે, બિઝનેસ એક્ટિવિટીઝને કેવી રીતે ચાલે છે એના માટે ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે. નોટ ઓનલી ધેટ બટ ધે બિલીવ ધેટ ધ ગવર્મેન્ટ શુડ નોટ લેવી હાઈ ટેક્સીસ. ગવર્મેન્ટ છે કે જે વધારે પ્રમાણમાં હાઈ ટેક્સીસ વસૂલ શકતી લઈ શકતી નથી. ધેર વોઝ અ ગ્રેટ રિડક્શન ઇન પ્રોડક્શન એમ્પ્લોયમેન્ટ એન્ડ ઇકોનોમિક્સ. ઘણું બધું રિડક્શન જોવા મળે છે ઇકોનોમીમાં. પ્રોડક્શન એટલે ઉત્પાદન પ્રક્રિયા ઊંચી છે. એમ્પ્લોયમેન્ટ રોજગારીની તકો ઊંચી થતી જાય છે. એન્ડ ઇન્કમ જે ઇન્કમ હોવી જોઈએ એ પણ ઓછી થતી જાય છે. ધ વર્લ્ડ ઇકોનોમી વોઝ સફરિંગ ફ્રોમ મેની પ્રોબ્લેમ્સ. આખા વિશ્વની અર્થતંત્ર છે કે જે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહી છે. નાવ મોનિટરી પોલિસી વોઝ અનાઉન્સ. એટલા માટે મોનિટરી પોલિસીસ અનાઉન્સ કરવામાં આવે છે. આગળ જોઈએ મિનિંગ ઓફ ફિસ્કલ પોલિસી. ફિસ્કલ પોલિસીઝનો મિનિંગ શું કહેવાય છે. ધ મિનિંગ ઓફ ધ ફિસ્કલ પોલિસી ઇઝ ધ ગવર્મેન્ટ ચોઈસ રિગાર્ડિંગ ધ એન્ટાયર લેવલ ઓફ પરચેસ ઓર ટેક્સીસ. ફિસ્કલ પોલિસીસ છે કે જે ગવર્મેન્ટની ચોઈસ છે કે જે પૂરેપૂરું લેવલ કેટલું પરચેસ થાય છે એના ઉપર કેટલો ટેક્સ પેમેન્ટ થાય છે કે જે ફિસ્કલ પોલિસી ઉપર ડિપેન્ડ્સ હોય છે. ઇટ પ્રેઝેન્ટ ટુ વોટ ધ ગવર્મેન્ટ કેન
do through its expenditure and tax to maintain stable growing economy without unemployment or inflation. Government છે કે જેના expenditure એના ખર્ચ થી અને એના tax થી stable growing economy ને stable રાખે છે without unemployment or inflation. Unemployment એટલે રોજ બેરોજગારી ઘટાડવી અને ઇન્ફ્લેશન એનો મેઇન મોટિવ હોય છે કોઈ પણ ગવર્મેન્ટનો, કે ઇન્ફ્લેશન કંટ્રોલ કરવું એન્ડ અનએમ્પ્લોયમેન્ટને ડિક્રીઝ કરવી. ઇન્ફ્લેશન મીન્સ ફુગાવો અને અનએમ્પ્લોયમેન્ટ મીન્સ બેરોજગારી કેવી રીતે ઘટાડવી. ધ વર્ડ ફિસ્કલ મીન્સ ટ્રેઝરી. ફિસ્કલ મીન્સ ટ્રેઝરી એટલે તિજોરી. ઇટ એરેન્જ રેવન્યુ એન્ડ એક્સપેન્ડિચર, કે જેના દ્વારા ઇન્કમ અને એક્સપેન્ડિચરનું બેલેન્સ મેન્ટેન કરવામાં આવે છે. નેક્સ્ટ ફિસ્કલ પોલિસીની ડેફિનેશન જે એમ કે નાન્સે આપી છે, અ પોલિસી ધેટ યુઝ પબ્લિક ફાઇનાન્સ એઝ બેલેન્સિંગ ફેક્ટર ઇન ડેવલપમેન્ટ ઓફ ઇકોનોમી ઇઝ કોલ્ડ ફિસ્કલ પોલિસી. એવી પોલિસી કે જેમાં પબ્લિક ફાઇનાન્સ ક્યાંથી કલેક્ટ કરે છે, ગવર્મેન્ટ અલગ અલગ ટાઈપ્સના ટેક્સ કલેક્ટ કરીને. લાસ્ટ સેશનમાં આપણે યુનિટ નંબર 3 જોયું હતું ઇન્ડિયન ટેક્સ સિસ્ટમ, એમાં ડાયરેક્ટ ટેક્સીસ, ઇનડાયરેક્ટ ટેક્સીસ, કેનન ઓફ ટેક્સીસ, પ્રોગ્રેસિવ રિગ્રેસિવ ટેક્સેશન બધા આપણે એક્ઝામ્પલ સાથે જોયું હતું. એ રીતે પબ્લિક ફાઇનાન્સ ગવર્મેન્ટ છે કે જે કલેક્ટ કરે છે ટેક્સ, ડાયરેક્ટ ટેક્સ દ્વારા અથવા ઇનડાયરેક્ટ ટેક્સ દ્વારા ગવર્મેન્ટ એનું ફંડ પબ્લિક ફાઇનાન્સ ક્રિએટ કરે છે એઝ અ બેલેન્સિંગ ફેક્ટર ઇન ડેવલપમેન્ટ ઓફ ઇકોનોમી, અર્થતંત્રના વિકાસ માટે. આ જે પબ્લિક ફાઇનાન્સ છે એને બેલેન્સ કરવામાં આવે છે, કયા પ્રમાણમાં કયા સેક્ટરને કેટલા રૂપિયાની જરૂર છે એ સેક્ટરમાં એ ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ધેટ ઇઝ કોલ્ડ ફિસ્કલ પોલિસી, કે જેને આપણે કહીએ છીએ ફિસ્કલ પોલિસી. આ ડેફિનેશન જેણે આપી છે એ આપી છે જે એમ કેનેસ. નેક્સ્ટ ઇન્ટ્રોડક્શન જોયું, મિનિંગ જોયું, થર્ડ એની ડેફિનેશન જોઈ. હવે આપણે આગળ વધીએ છીએ એના ઓબ્જેક્ટિવ્સ. ફિસ્કલ પોલિસીસના ઓબ્જેક્ટિવ્સ કયા કયા છે? ફોલોઈંગ આર ધ બેઝિક ઓબ્જેક્ટિવ ઓફ ફિસ્કલ પોલિસી. ફિસ્કલ પોલિસીના ઓબ્જેક્ટિવ્સમાં ફર્સ્ટ આપ્યું છે ટુ ઇન્ક્રીઝ ધ પ્રોસેસ ઓફ કેપિટલ ફોર્મેશન. This is the main objective of fiscal policy for developing countries. કોઈ પણ ડેવલપિંગ કન્ટ્રીઝ હોય છે એનું મેઇન ઓબ્જેક્ટિવ હોય છે કે ફિસ્કલ પોલિસીસને કેવી રીતે એનું કેપિટલ ફોર્મેશન કરવામાં આવે છે. ઇટ્સ મેઇન પર્પસ ઇઝ ટુ એલિમિનેટ પોવર્ટી. એનો મેઇન ઉદ્દેશ હોય છે કે કેવી રીતે ગરીબી દૂર કરવી. ફિસ્કલ પોલિસીનો મેઇન એમ હોય છે how to reduce poverty. Capital formation is the master stroke to break vicious circle of poverty. મૂડી માળખું કેવી રીતે બનાવવું કે જેને કારણે પોવર્ટી છે, ગરીબી છે, કે જે દૂર થાય, એ એનો માસ્ટર સ્ટ્રોક હોય છે ફિસ્કલ પોલિસી માટે, કે કેવી રીતે તમે મૂડી માળખું બનાવો છો, કેપિટલનું ફોર્મેશન કેવી રીતે કરો છો. ઇન પુઅર કન્ટ્રીઝ પીપલ હેવ લો ઇન્કમ. પુઅર કન્ટ્રીઝ હોય છે કે જ્યાં પીપલની ઇન્કમ કેવી હોય છે, ઓછી હોય છે. હે યુઝ મેજર પાર્ટ ઓફ ધેર ઇન્કમ ઓન ડે ટુ ડે કન્ઝમ્પશન. એને વધારે પાર્ટની જે મેજર પાર્ટ છે ઇન્કમનો, એનો યુઝ એમાં કરે છે ડે ટુ ડે કન્ઝમ્પશનના, રોજબરોજનું પરચેસ કરવા માટે, રોજબરોજ એની જીવન જરૂરિયાતની ડિમાન્ડ સંતોષવા માટે એના મેજર પાર્ટ ઇન્કમનો છે એમાં સ્પેન્ડ કરે છે. ધેર અધર કેન નોટ ઓર હેવ વેરી લો કેપેસિટી ટુ સેવ મની.
એના પાસે પૂરતા પ્રમાણમાં મની કે રૂપિયા હોતા નથી કે એ પૂરતા પ્રમાણમાં સેવિંગ કરી શકે ડે ટુ ડે નો કન્ઝમ્પશન માટે એની પાસે અમાઉન્ટ હોય છે કે આગળ ફર્ધર એને સેવિંગ માટે મની હોતા નથી thus in developing countries the private sector unable to provide saving for investment private sector છે કે જેમાં ઈ સારી રીતે સેવિંગ કરી શકે ઇન્વેસ્ટમેન્ટ રોકાણ માટે જેના સેવિંગ હોય એનું રોકાણ માટે એની પાસે પ્રાઇવેટ સેક્ટરમાં કોઈ ફેસિલિટી પ્રોવાઈડ થતી નથી સો ધ ગવર્મેન્ટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ક્રિએટિંગ રિક્વાયર્ડ મીન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર ઇકોનોમિક ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ એટલા માટે ગવર્મેન્ટ છે કે જે રિસ્પોન્સિબલ જવાબદાર છે ફોર ક્રિએટિંગ રિક્વાયરમેન્ટ જે રિક્વાયરમેન્ટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતા પ્રમાણમાં અર્થતંત્રમાં હોવું જોઈએ કે જેને કારણે સારા પ્રમાણમાં ઇકોનોમિકનો અર્થતંત્રનો ગ્રોથ વિકાસ થઈ શકે કેપિટલ ક્રિએશન પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ કે જેને કારણે ફિસ્કલ પોલિસીસ છે કે જે ઇકોનોમીના અર્થતંત્રને સારું એવું ડેવલપમેન્ટ કરી શકે છે એના માટેનો ફર્સ્ટ પોઈન્ટ આપ્યો છે through the different measurement of fiscal policy private saving and investment should be encouraged evi fiscal policy banavama aave ke jethi karine private saving increase thai and investment should be encouraged investment ke rokan ne protsahan mali rahe che this will increase the private saving and private capital formation ke jene karane private saving increase thai che ane private capital nu formation pan increase thai che For that purpose, government provide tax relief to the private saving and businessmen. કે જેને કારણે ગવર્મેન્ટ છે કે જે ટેક્સમાં રાહત આપે છે પ્રાઇવેટ સેક્ટરને અને પ્રાઇવેટ સેક્ટરનું સેવિંગ ઇન્ક્રીઝ થાય અને બિઝનેસમેનને હેલ્પફુલ થાય એટલા માટે ગવર્મેન્ટ દ્વારા ટેક્સ રિલીફ આપવામાં આવે છે ઇટ વિલ હેલ્પ ધેમ થ્રુ પબ્લિક ડેપ્ટ એના માટે ગવર્મેન્ટ છે કે જે પબ્લિક ડેપ્ટનો યુઝ કરે છે It provide water, electricity, transportation, raw material and so on for private business. Private business માટે government છે કે જે water, પાણી, electricity, transportation, raw material કે જે સસ્તા ભાવે cheaper rate થી provide કરે છે. Public debt will encourage new investment. Public debt છે public નું જે દેવું છે કે એના માટે new investment સારું એવું રોકાણ થઈ શકે છે અને એન્કરેજમેન્ટ મળે છે પ્રોત્સાહન મળે છે સેકન્ડ પોઈન્ટ આપ્યો છે ટુ ઇન્ક્રીઝ નેશનલ ઇન્કમ નેશનલ ઇન્કમ ને કેવી રીતે ઇન્ક્રીઝ કરવાની કે જેથી કરીને ફિસ્કલ પોલિસીસ નો મેઈન ઓબ્જેક્ટિવ છે ધ સેકન્ડ રિમાર્કેબલ ઓબ્જેક્ટિવ ફોર ડેવલપિંગ કન્ટ્રી ઇઝ ટુ ઇન્ક્રીઝ નેશનલ ઇન્કમ રાષ્ટ્રીય આવક કેવી રીતે વધારવી એ ફિસ્કલ પોલિસી નો મેઈન ઉદ્દેશ છે Such countries have low national income, so they use fiscal policy to increase the national income. એવી ઘણી કન્ટ્રીઝ છે કે એની નેશનલ ઇન્કમ કેવી છે સાવ ઓછી છે રાષ્ટ્રીય આવક છે કે જે ઓછી છે સો ધે યુઝ ફિસ્કલ પોલિસી કે જેટલા માટે કરીને એ ફિસ્કલ પોલિસીનો યુઝ કરે છે ટુ ઇન્ક્રીઝ ધ નેશનલ ઇન્કમ કે જેના દ્વારા એની નેશનલ ઇન્કમને રાષ્ટ્રીય આવકને વધારી શકે છે કન્ટ્રી કેન અચીવ પ્રોસ્પેરિટી કે જેના દ્વારા દેશ છે રાષ્ટ્ર છે કે જે પ્રોસ્પેરિટી તરફ આગળ વધે છે પ્રસિદ્ધિ હાંસલ કરે છે ટુ ઇન્ક્રીઝ નેશનલ ઇન્કમ ફિસ્કલ પોલિસી વિલ હેલ્પ ધ કન્ટ્રી બાય ફોલોઈંગ વેઝ નેશનલ ઇન્કમને ઇન્ક્રીઝ કરવાથી ફિસ્કલ પોલિસીસ છે કે જે કન્ટ્રીને હેલ્પફુલ સાબિત થઈ શકે છે એમાં ફર્સ્ટ ટાઈપ છે tax policy under fiscal policy should be framed in a such a way that limited resources are saved as much as possible and they are diverted into investment tax policy evi banavama aave che ki jene karane fiscal policies ne no benefit male che limited resources hoy che ocha ma ocha mahattam praman ma je srot che eno upyog karvama aave che mahattam upyog karvama aave che such as much as possible and they are diverted into investment અને એ સ્ત્રોતનો ઇન્વેસ્ટમેન્ટમાં ડાયવર્ટ કરવામાં આવે છે ઇન્વેસ્ટમેન્ટ વધે છે
ડિમાન્ડ માર્કેટમાં ઇન્ક્રીઝ થાય છે, ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે તેનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રિઝલ્ટ મળે છે કે જે સપ્લાયને માટે પણ ડિમાન્ડ એન્ડ સપ્લાય ઇન્વેસ્ટમેન્ટ વધે છે તો ડિમાન્ડ વધે છે, ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે તો સેમ લેવલે સપ્લાય પણ ઇન્ક્રીઝ થવું જોઈએ કે જે પ્રોડક્શન એક્ટિવિટીઝને ઇમ્પોઝ કરે છે. ધ ગવર્મેન્ટ કેન યુટિલાઇઝ પબ્લિક રેવન્યુ એન્ડ પબ્લિક ડેટ ફોર ઇન્ડસ્ટ્રીઝ વિચ વિલ બી યુઝફુલ ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ. ગવર્મેન્ટ છે કે જે પબ્લિક રેવન્યુ, પબ્લિક પાસેથી જે એને રેવન્યુ મળ્યું છે અને પબ્લિક ડેટ છે એનો ઇન્ડસ્ટ્રીઝ માટે યુઝ કરે છે, વિચ વિલ બી યુઝફુલ ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ, કે જેના કારણે ઇકોનોમિક ડેવલપમેન્ટ છે કે જે સારી રીતે થઈ શકે છે. ધ ગવર્મેન્ટ શુડ ઇન્વર્ટ ઇન સચ ઇન્ડસ્ટ્રીઝ વિચ આર ઇમ્પોર્ટન્ટ ફોર ધ ગ્રોથ ઓફ ધ ઇકોનોમી. અમુક એવી ઇન્ડસ્ટ્રીઝ છે કે જેના ડેવલપમેન્ટ માટે ગવર્મેન્ટ છે કે જે વધારે ઇન્ટરેસ્ટેડ જોવા મળે છે. પોઈન્ટ નંબર 3, કંટ્રોલિંગ ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન એટલે ફુગાવો. ફુગાવાને કંટ્રોલ કરવા માટે ફિસ્કલ પોલિસીનો એ ઓબ્જેક્ટિવ છે કે કેવી રીતે ફુગાવાને કંટ્રોલ કરવો. વેન ધ કન્ટ્રી ઇઝ ડેવલપિંગ ઇટ્સ અનયુટિલાઇઝ એન્ડ અન્ડર યુટિલાઇઝ રિસોર્સિસ મસ્ટ બી એમ્પ્લોયડ ટુ અચીવ ઇકોનોમિક ડેવલપમેન્ટ. અર્થતંત્રના વિકાસ માટે અલ્પ વિકસિત જે રાષ્ટ્રો છે કે જેને અનયુટિલાઇઝ, અનયુટિલાઇઝ એટલે જે ઉપયોગ કરેલા ન હોય, અને અન્ડર યુટિલાઇઝ થોડા ઘણા ઉપયોગ થયેલા હોય એવા રિસોર્સિસ, કે એને પૂરેપૂરો યુઝ કરવાથી ગવર્મેન્ટ છે કે જે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરી શકે છે. ફોર ધેટ પર્પઝ ગવર્મેન્ટ હેઝ ટુ અપ્લાય ડેફિસિટ ફાઇનાન્સિંગ, ડ્યુ ટુ ધેટ સપ્લાય ઓફ મની વિલ ઇન્ક્રીઝ. ડેફિસિટ ફાઇનાન્સિંગની પોલિસીસ છે કે જે ગવર્મેન્ટે અપ્લાય કરવાની હોય છે. મની વિલ ઇન્ક્રીઝ ઇન ધ કન્ટ્રી, કે જેને કારણે મની છે કે જે કન્ટ્રીઝમાં ઇન્ક્રીઝ થાય છે, એઝ વેલ એઝ પીપલ ઇન્કમ વિલ બી ઓલ્સો ગોઝ અપ રેપિડલી. પીપલની ઇન્કમ છે, આવક છે કે જે ઝડપથી વધે છે. ધેર વિલ બી અ ગેપ બિટવીન ડિમાન્ડ એન્ડ સપ્લાય ધેટ વિલ રિઝલ્ટ ઇન રાઇઝિંગ પ્રાઇસ, કે જેને કારણે ડિમાન્ડ અને સપ્લાયમાં ગેપ જોવા મળે છે, કે જેનું રિઝલ્ટ મળે છે પ્રાઇઝિંગ, રાઇસ પ્રાઇઝિંગ, કે કોઈપણ પ્રોડક્ટની પ્રાઇસ છે કે જે ઊંચી જાય છે. બટ ઇફ ઇટ બીકમ્સ પરમેનન્ટ ઇટ વિલ કોલ ઇટ ઇન્ફ્લેશન. જો આ પરમેનન્ટ રહે છે તો આપણે એને શું કહીએ છીએ, ઇન્ફ્લેશન, ફુગાવો. ઇન ધીસ વે ફોર ધ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇન્ફ્લેશન ઇઝ કન્સિડર એઝ ધ ગેટવે ઓફ ઇકોનોમિક ગ્રોથ. ઇન્ફ્લેશન છે કે જેને શું કહેવામાં આવે છે, ઇકોનોમીના ગ્રોથ માટે, વિકાસ માટે ગેટ છે, કે જેને આપણે કન્સિડર કરવાનું હોય છે. કેવી રીતે કંટ્રોલ કરવામાં આવે છે ઇન્ફ્લેશન? બાય રિડ્યુસિંગ પીપલ્સ ડિમાન્ડ. પીપલની ડિમાન્ડ છે પ્રોડક્ટ પ્રત્યે શું કરવાની હોય છે, ઘટાડવાથી કંટ્રોલ કરી શકાય છે ઇન્ફ્લેશનને. અને સેકન્ડ આઈપુ છે બાય પ્રોડક્શન એન્કરેજમેન્ટ. પ્રોડક્શનને, ઉત્પાદન પ્રક્રિયાને વેગ આપવામાં આવે છે, પ્રોત્સાહન આપવામાં આવે છે, કે જેના દ્વારા તમે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરી શકો છો. એના પછી આપ્યો છે નેક્સ્ટ પોઈન્ટ નંબર 4, ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ. વિથ ધ પ્રોસેસ ઓફ ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટ્રીઝ ઇકોનોમી પ્રાઇસ મે ગોઝ અપ, સે ધ સિચ્યુએશન ઓફ ઇન્ફ્લેશન. કન્ટ્રીના ડેવલપમેન્ટ માટે જે પ્રાઇસ વધારે ઊંચી હોય છે, જે પ્રાઇસ વધતી જાય છે, કે જે સિચ્યુએશન ક્રિએટ થાય છે, એને આપણે કહીએ છીએ ઇન્ફ્લેશન. ધ રીચ પીપલ બીકમ્સ રીચર, બટ ઓન ધ અધર ધ પુઅર પીપલ બીકમ્સ પુઅર. રીચ પીપલ છે જે રૂપિયાવાળા ફેમિલી છે, કે જે વધારે રૂપિયાવાળા બનતા જાય છે. સેકન્ડ અધર હેન્ડ, બીજી બાજુ પીપલ પુઅર પીપલ બીકમ્સ પુઅર, પુઅર પીપલ છે કે જે પુઅર બનતા જાય છે. બીકોઝ ધે હેવ ટુ ફેસ ઇન્ફ્લેશન, કે જેણે ઇન્ફ્લેશનનો સામનો કરવાનો હોય છે. ઇન્ફ્લેશન મીન્સ
price rise. The real income decrease due to the high price level. એની જે real income છે કે જે ઘટતી જાય છે. The real income decrease due to high price level. Poor people હોય છે કે જે product ની price rise થાય છે તો એ afford કરી શકતા નથી. એટલા માટે એ product ની demand શું થાય છે? ઘટતી જાય છે. કેમ કે એ afford કરી શકતા નથી. એની real income ઓછી હોય છે. Such disparity of income increase day by day. આપણે જોઈ શકીએ છીએ કે આ આવકની અસમાન વહેંચણી છે કે જે દિવસે ને દિવસે વધતી જાય છે. Such type of disparity cause hurdles in economic development. આ જે અસમાનતા છે કે જે અર્થતંત્રના વિકાસ માટે અડચણરૂપ સાબિત થઈ શકે છે. So developing countries take help of fiscal policy to eliminate or to remove disparity in income. એટલા માટે ડેવલપિંગ કન્ટ્રીઝ છે કે જેને ફિસ્કલ પોલિસીની હેલ્પ લેવાની હોય છે ને હાઉ ટુ રિમૂવ ઓર એલિમિનેટ ડેસ્પિરિટી. કેવી રીતે તમે ડેસ્પિરિટી અસમાનતાને દૂર કરો છો, રિમૂવ કરો છો કે જેને કારણે નેશનલ ઇન્કમ ઇન્ક્રીઝ થાય છે. લેટ અસ સી ધ ફોલોઈંગ સ્ટેપ્સ ઇન ધીસ સબ્જેક્ટ. એના માટે કયા સ્ટેપ્સ લીધા છે કે ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઇન્કમનું થઈ શકે. એટલા માટેનું ફર્સ્ટ સ્ટેપ આપ્યું છે. Direct tax should be expanded and should be dependent. Direct tax જે વસૂલવામાં આવે છે government દ્વારા કે જે કેવો હોવો જોઈએ, should be expanded, વિસ્તરવો જોઈએ, should be dependent. જે ઇન્કમ છે એના ઉપર જ એને ટેક્સ પેમેન્ટ કરવાનો હોય છે. The government should impose progressive tax system. ગવર્મેન્ટે પ્રોગ્રેસિવ ટેક્સ સિસ્ટમને ફોલો કરવી જોઈએ. ઇટ શુડ ચાર્જ હાયર ટેક્સ ફ્રોમ રિચ પીપલ. કે શું હોય છે એમાં, જે રીચ ફેમિલી છે એના પાસેથી હાયર ચાર્જ એઝ અ ટેક્સ તરીકે કલેક્ટ કરવાનું હોય છે. ઓન ધ અધર સાઈડ પુઅર પીપલ શુડ બી એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ ટેક્સ બર્ડન. પુઅર પીપલ છે કે જેને ટેક્સમાંથી કરમુક્ત કરવામાં આવે છે, એક્ઝેમ્પ્ટેડ એટલે ટેક્સ બર્ડન એને ઓછું આપવામાં આવે છે, એક્ઝેમ્પ્ટેડ કરવામાં આવે છે. તે મસ્ટ પે નોમિનલ ટેક્સ. એને નોમિનલ ટેક્સ પેમેન્ટ કરવાનું હોય છે. ઇન ધીસ વે ડેસ્પિરિટી કેન બી રિડ્યુસ. આ રીતે તમે ડેસ્પિરિટી અસમાનતા છે જે આવકની વહેંચણીમાં એને તમે ઘટાડી શકો છો. આ ફર્સ્ટ વે આપ્યો હતો. સેકન્ડ વે આપ્યો છે, ધ લો ઇન્કમ ગ્રુપ શુડ બી પ્રોવાઈડેડ ફ્રી એજ્યુકેશન. જે ફેમિલી લો ઇન્કમ ધરાવે છે એને ફ્રીમાં એજ્યુકેશન પ્રોવાઈડ કરવું જોઈએ. એને હેલ્થ ફેસિલિટી ફ્રીમાં મળવી જોઈએ. હેલ્થ ફેસિલિટી સર્વિસ, ડાયરેક્ટ ફાઇનાન્સ આસિસ્ટન્સ, ફ્રી હાઉસિંગ ફેસિલિટી. ફ્રીમાં એને હાઉસિંગ ફેસિલિટી મળવી જોઈએ, રહેવા માટે ઘર, સારી રીતે ડાયરેક્ટ ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ મળવું જોઈએ. બાય પ્રોવાઈડિંગ સચ ફેસિલિટીઝ ઇકોનોમિક ડેસ્પિરિટી કેન બી એલિમિનેટેડ. ઇકોનોમિક ડેસ્પિરિટી અર્થતંત્રની અસમાનતાને તમે ઘણા લેવલ સુધી ઓછી કરી શકો છો. ફર્સ્ટ કે ડાયરેક્ટ ટેક્સીસમાં ચેન્જીસ કરવામાં આવે છે, અને સેકન્ડ કે એને એજ્યુકેશન, હેલ્થ, હાઉસિંગ ફેસિલિટી, ફાઇનાન્સ ફેસિલિટી પ્રોવાઈડ કરવાથી તમે ઇકોનોમીની અર્થતંત્રની અસમાનતાને દૂર કરી શકો છો. ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઇન્કમનું થઈ શકે છે. આ ફિસ્કલ પોલિસીનો ફોર્થ ઓબ્જેક્ટિવ છે. નેક્સ્ટ ઓબ્જેક્ટિવ આપ્યો છે ફિફ્થ, રિમૂવલ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. અનએમ્પ્લોયમેન્ટ એટલે બેરોજગારીને કેવી રીતે ઘટાડવી અથવા દૂર કરવી. ડ્યુ ટુ ધ લેક ઓફ ઇફેક્ટિવ ડિમાન્ડ ધ પ્રોબ્લેમ ઓફ અનએમ્પ્લોયમેન્ટ અરાઇઝ. ઇફેક્ટિવ ડિમાન્ડ જોવા મળતી નથી કે જેને કારણે અનએમ્પ્લોયમેન્ટ ઊભું થાય છે, બેરોજગારી વધે છે. ઇન ડેવલપિંગ કન્ટ્રી શોર્ટેજ ઓફ રિક્વાયર રિસોર્સિસ એન્ડ inadequate use of these resources are also the basic cause of unemployment. બેરોજગારીના કારણો કયા છે? અલ્પ વિકસિત રાષ્ટ્રો છે કે જ્યાં શોર્ટેજ જોવા મળે છે, પૂરતા પ્રમાણમાં રિસોર્સિસ અવેલેબલ હોતા નથી. ઇનએડેક્યુએટ, પૂરતા પ્રમાણમાં એની પાસે સ્ત્રોત અવેલેબલ હોતા નથી યુઝ કરવા માટે. આ શું છે? મેઇન એનું કોઝ છે. આર ધ બેઝિક કોઝ ઓફ અનએમ્પ્લોયમેન્ટ, એનું કારણ છે અનએમ્પ્લોયમેન્ટ માટેનું. સો If we want to solve the problem of unemployment, we should use fiscal policy in various ways. જો આપણે અનએમ્પ્લોયમેન્ટને દૂર કરવી હોય
तो आपणे फिस्कल पॉलिसीज छे के जेने सारी रीते यूज़ करवी जरूरी छे। घणा बधा वी शुड यूज फिस्कल पॉलिसी इन वेरियस वे, घणा बधा वेरियस वे छे के जेना द्वारा तमे फिस्कल पॉलिसी नो यूज़ करी शको छो। इन डेवलपिंग कंट्री ऑल द इकोनॉमिक सेक्टर आर नॉट इक्वल डेवलप। इकोनॉमीमां सेक्टरमां बधा कंट्रीमां राष्ट्रमां बधा एवा सेक्टर नथी होता के एनो पूरता प्रमाणमां विकास थयेलो જોવા મળે છે। અમુક સેક્ટરનું ડેવલપમેન્ટ થાય છે, અમુક સેક્ટરનું ડેવલપમેન્ટ થઈ શકતું નથી। એટલા માટે ફિસ્કલ પોલિસી દ્વારા તમે બધા સેક્ટરનું ડેવલપમેન્ટ ઇઝીલી કરી શકો છો। બિસાઇડ ધ રેશિયો ઓફ પોપ્યુલેશન ગ્રોથ રિમેન્સ વેરી હાઈ, પોપ્યુલેશનનો રેશિયો પણ વધારે છે, વસ્તી ગીચતા। એઝ અ રિઝલ્ટ વી ફાઇન્ડ અનએમ્પ્લોયમેન્ટ, કે જેને કારણે આપણે અનએમ્પ્લોયમેન્ટ જોઈએ છીએ અને સેમી અનએમ્પ્લોયમેન્ટ પરમેનન્ટલી ઇન કન્ટ્રીઝ, એનું મેઇન રીઝન છે અનએમ્પ્લોયમેન્ટ અને સેમી અનએમ્પ્લોયમેન્ટ કન્ટ્રીઝમાં જોવા મળે છે, પોપ્યુલેશન ઇન્ક્રીઝ થાય છે એટલા માટે। આ પ્રોબ્લેમ્સને સોલ્વ કેવી રીતે કરી શકાય? અનએમ્પ્લોયમેન્ટને, બેરોજગારીને, ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ ધ લેબર રેશિયો રિમેન્સ હાયર દેન કેપિટલ, લેબર રેશિયો છે કે જે હાયર છે, વધારે છે કેપિટલના ક્રિએશન કરતા। સો ધ ફિસ્કલ પોલિસી શુડ બી યુઝ ઇન અ સચ વે ધેટ લેબર ઓરિએન્ટેડ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ગેટ્સ ઇન્કરેજમેન્ટ। લેબર ઓરિએન્ટેડ અમુક ઇન્ડસ્ટ્રીઝ હોય છે કે જ્યાં વર્કર્સની જરૂર હોય છે, સ્કિલ્ડ વર્કર્સની જરૂર હોય છે, કે જ્યાં સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ હોય છે કે એને પૂરતા પ્રમાણમાં ઇન્કરેજમેન્ટ પ્રોવાઈડ કરવાનું હોય છે। ઇન્કરેજમેન્ટ એટલે પ્રોત્સાહન પૂરું પાડવાનું હોય છે। કોટેજ ઇન્ડસ્ટ્રીઝ મસ્ટ ગેટ ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ, દે શુડ ગેટ ટેક્સ રિલીફ ઓર કન્સેશન। કોટેજની જે ઇન્ડસ્ટ્રીઝ છે કે જેને ઇઝીલી ફાઇનાન્સ અવેલેબલ થાય છે, એઝ વેલ એઝ એને ટેક્સ રિલીફ અને કન્સેશન પણ મળે છે, ઇલેક્ટ્રિસિટી, વોટર, રો મટીરિયલ, ટ્રાન્સપોર્ટ સર્વિસ એક્સેટ્રા, આ બધા એને બેનિફિટ્સ મળે છે। ઇલેક્ટ્રિસિટી ઇઝીલી અવેલેબલ થાય છે, વોટર ઇઝીલી અવેલેબલ થાય છે, રો મટીરિયલ, ટ્રાન્સપોર્ટેશન સર્વિસ એક્સેટ્રા શુડ બી અવેલેબલ એટ અ ચીપર રેટ, સસ્તા ભાવે એને મળી રહે છે। સચ ફેસિલિટી રિઝલ્ટ ઇન મોર એન્ડ મોર ઓપોર્ચ્યુનિટી ફોર એમ્પ્લોયમેન્ટ, આવી જે ઇન્ડસ્ટ્રીઝ છે કે જે એમ્પ્લોયમેન્ટ રોજગારીની તકો વધારે ઊભી કરે છે। કોટેજ ઇન્ડસ્ટ્રીઝ છે કે જેને તમે ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ પ્રોવાઈડ કરો છો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેના દ્વારા રોજગારીની એમ્પ્લોયમેન્ટની ઓપોર્ચ્યુનિટીઝ ઇન્ક્રીઝ થાય છે। નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે રિડક્શન ઓફ રિજનલ ડિસ્પેરિટી, પ્રાદેશિક અસમાનતા છે કે જેને ઘટાડવી જરૂરી છે। ફિસ્કલ પોલિસીનો નેક્સ્ટ ઓબ્જેક્ટિવ છે પોઈન્ટ નંબર 6, ધ ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટિવ ઓફ ફિસ્કલ પોલિસી ઇઝ ટુ રિડ્યુસ ધ રિજનલ ડિસ્પેરિટી ઇન ધ કન્ટ્રી। એનો મેઇન ઇમ્પોર્ટન્ટ ફિસ્કલ પોલિસીનો ઉદ્દેશ છે કે પ્રાદેશિક અસમાનતાને ઘટાડવી। ડ્યુ ટુ ધ નેચરલ એન્ડ રિજનલ કોઝ સમ ઇન્ડસ્ટ્રીઝ આર સેન્ટ્રલાઇઝ ઇન પર્ટિક્યુલર રિઝન્સ ઓનલી, અમુક એવી ઇન્ડસ્ટ્રીઝ છે કે જેને નેચરલ અને રિજનલ એન્વાયરમેન્ટની જરૂર હોય છે। સમ ઇન્ડસ્ટ્રીઝ આર સેન્ટ્રલાઇઝ ઇન પર્ટિક્યુલર રિઝન્સ, અમુક એવી ઇન્ડસ્ટ્રીઝ હોય છે કે સેન્ટ્રલી અને પર્ટિક્યુલર એક પ્રદેશમાં તેનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવે છે। રેસ્ટ ઓફ ધ રિજનલ આર નિગ્લેક્ટેડ ડ્યુ ટુ ધ સર્ટેન એડવર્સાઇટીઝ, રેસ્ટ ઓફ ધ રિજનલ અમુક એવી ઇન્ડસ્ટ્રીઝ છે કે જે નિગ્લેક્ટ કરે છે અને ધ્યાનમાં લેતા નથી, જે નેચરલ એન્વાયરમેન્ટને ધ્યાનમાં લેવાનું હોય છે એ ધ્યાનમાં લેતા નથી અને એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવે છે। સચ ટાઈપ ઓફ ડિફરન્સ ઇઝ નોટ ડિઝાયરેબલ ફોર ઓનલી કન્ટ્રી, આ જે ડિફરન્સ જોવા મળે છે કે જે કન્ટ્રી માટે સારું કહેવાતું નથી। વિથ ધ હેલ્પ ઓફ ફિસ્કલ પોલિસી ધ ગવર્મેન્ટ કેન ઇમ્પોઝ હાયર ટેક્સેશન ઓન સચ કોન્સન્ટ્રેટેડ રિજનલ વેર ઇન્ડસ્ટ્રીઝ આર સેન્ટ્રલાઇઝ, ગવર્મેન્ટ છે કે જે હાયર ટેક્સેશન લે છે, હાયર ટેક્સ
ઇમ્પોઝ કરે છે એવી ઇન્ડસ્ટ્રીઝ માં કે છે સેન્ટ્રલી એવી ઇન્ડસ્ટ્રીઝ કે જે પ્રાદેશિક અસમાનતાઓ દૂર કરે છે ધ ગવર્નમેન્ટ શુડ પ્રોવાઇડ સ્પેશિયલ કન્સેશન એન્ડ ટેક્સ રિલીફ ફોર અન્ડર ડેવલપ રિજન અન્ડર ડેવલપ એવા એરિયાઝ બેકવર્ડ એરિયાઝ રૂરલ એરિયાઝ કે જ્યાં કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝનું ડેવલપમેન્ટ થયું હોતું નથી એવા ઇન્ડસ્ટ્રીઝને એવા રિજનને ડેવલપમેન્ટ કરવા માટે ગવર્મેન્ટ છે કે જે ટેક્સ રિલીફ આપે છે કન્સેશન પ્રોવાઈડ કરે છે કે એ એરિયામાં બેકવર્ડ એરિયામાં ઇન્ડસ્ટ્રીઝનું એસ્ટાબ્લિશમેન્ટ કરવાથી એમ્પ્લોયમેન્ટની ઓપોર્ચ્યુનિટીઝ ઇન્ક્રીઝ થાય છે રોજગારીની તકો વધે છે અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે કે જેને સારો એવો બેનિફિટ્સ મળે છે With the help of public expenditure, government can provide different facility for such prisoners. Government ne public paase thi je tax ni amount che public revenue che collect thayelu che ene government che ke different facilities provide kare che amuk backward areas na development mate ke jene karane regional disparity pradeshik asamantao che ke jene tame ghana level sudhi dur kari sako chho એના પછીનો પોઈન્ટ આપ્યો છે પોઈન્ટ નંબર 7 ટુ ઇમ્પ્રૂવ ધ બેલેન્સ ઓફ પેમેન્ટ ને તમે ઇમ્પ્રૂવ કરી શકો છો વધારી શકો છો ઇફ અ ડેવલપિંગ કન્ટ્રીઝ વોન્ટ ઇકોનોમિક ગ્રોથ ઇટ શુડ એટેન ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન ઇમ્પોર્ટ ઓફ મશીનરી એન્ડ ટેકનિકલ નોલેજ કોઈ પણ ડેવલપિંગ કન્ટ્રીઝ હોય છે એના વિકાસ માટે અર્થતંત્રનો વિકાસ થવો જરૂરી છે કે જેને કારણે ઇમ્પોર્ટ ઓફ મશીનરી એને વેગ મળે છે કોઈ પણ મશીનરી છે તમે ઇઝીલી ઇમ્પોર્ટ કરી શકો છો આયાત કરી શકો છો અને ટેકનિકલ નોલેજનો પણ તમે યુઝ કરી શકો છો ઇન ધીસ વે ઇમ્પોર્ટ ગોઝ અપ એન્ડ રો મટીરિયલ ધેટ વેર એક્સપોર્ટેડ ટીલ નાવ આર યુઝ ઇન ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ રો મટીરિયલ છે કે જેને એક્સપોર્ટ કરવામાં આવે છે ઇમ્પોર્ટને વધારવામાં આવે છે કે જેને કારણે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને વેગ મળે છે કરેલું જે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન છે એને વેગ મળે છે એઝ અ રિઝલ્ટ ધ એક્સપોર્ટ વિલ બી રિડ્યુસ એક્સપોર્ટ છે કે જેને ઘટાડવામાં આવે છે નિકાસ ઘટાડવામાં આવે છે સોરી જેને કારણે નિકાસ ઘટે છે ઇફ સચ કન્ડિશન રિમેન્સ ફોર અ લોંગ ટાઈમ ધ બેલેન્સ ઓફ પેમેન્ટ વિલ ડિસ્ટ્રીબ્યુટેડ આયાત વધે છે અને નિકાસ ઘટે છે ત્યારે બે વચ્ચે ડિફરન્સ ઊભો થાય છે કે જેને કારણે કન્ડિશન ઊભી થાય છે કે લાંબા સમય માટે ફોર અ લોંગ ટાઈમ પીરિયડ બેલેન્સ ઓફ પેમેન્ટ વિલ બી ડિસ્ટ્રીબ્યુટેડ બેલેન્સ ઓફ પેમેન્ટ છે કે જે ડિસ્ટ્રીબ્યુશન જોવા મળે છે જેટલા પ્રમાણમાં આયાત થાય છે એટલા પ્રમાણમાં નિકાસ પણ થવી જરૂરી છે ઇટ વિલ ક્રિએટ સેવરલ ક્રાઇસિસ ઓફ ફોરેન એક્સચેન્જ કે જેના કારણે ફોરેન એક્સચેન્જમાં ડિફરન્સ જોવા મળે છે ક્રાઇસિસ ઊભી થાય છે ફોરેક્સમાં ક્રાઇસિસ એટલે અછત જોવા મળે છે ફોરેન એક્સચેન્જ પૂરતા પ્રમાણમાં કન્ટ્રી પાસે રહેતું નથી They can improve balance of payment condition. એટલા માટે balance of payment condition ને ઇમ્પ્રૂવ કરવી જરૂરી છે જેટલા પ્રમાણમાં ઇમ્પોર્ટ કરો છો એટલા પ્રમાણમાં એક્સપોર્ટ થવું પણ જરૂરી છે કે જેને કારણે તમે ફોરેન એક્સચેન્જનો સારો એવો બેનિફિટ્સ મેળવી શકો છો ધ ગવર્મેન્ટ કેન ઇમ્પોઝ હાયર ડ્યુટીઝ ઓન ઇમ્પોર્ટ્સ ગવર્મેન્ટ છે કે જે ઇમ્પોર્ટ ઉપર આયાત ઉપર વધારે હાયર ડ્યુટીઝ લે છે ટેક્સ તરીકે ઓન ધ અધર હેન્ડ પ્રમોટ એક્સપોર્ટ બાય ધ ટેક્સ એક્ઝમ્પશન સબસિડીઝ એક્સેટ્રા એક્સપોર્ટ માટે ગવર્મેન્ટ છે કે જે સારી એવી સબસિડીઝ પ્રોવાઈડ કરે છે અને ટેક્સમાં પણ એક્ઝમ્પ્ટેડ એટલે કરમુક્ત આપે છે કે જેના કારણે બે વચ્ચે ડિફરન્સ ક્રિએટ થાય છે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ અને બેલેન્સ ઓફ પેમેન્ટનો ક્વેશ્ચન અરાઇઝ થાય છે ધ ગવર્મેન્ટ ઇન્કરેજ પ્રોડ્યુસર ટુ પ્રોડ્યુસ સબસ્ટિટ્યુટ ગુડ્સ વિચ આર imported from abroad in short government will try its level best to reduce import and increase export government che ke best try kare che ki import che ne reduce kare ane export che ne increase kare ayat che ne ghatade ane nikas che ke che ne
इंक्रीज करे निकास ने वधारे ड्यू टू दैट द बैलेंस ऑफ पेमेंट विल बी रिस्टोर्ड के जेना द्वारा बैलेंस ऑफ पेमेंट ने तमे सारी रीते रिस्टोर करी सको छो। नेक्स्ट पॉइंट मा नेक्स्ट सेशन मा आपणे जोशु द टूल ऑफ फिस्कल पॉलिसी। અહીંયા આપણે સ્ટોપ રાખીએ છીએ। થેન્ક યુ।